ગદર તાલુકાના સરદારપુરાના આંગણે ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નવકુંડી હવન મહોત્સવની તડામાર તૈયારી તેદર તાલુકાના સરદારપુરા ગામેમાં ચેહરના ધામે શ્રી મોમાઈ માતાજી ચેહર માતાજી તથા ગોગા મહારાજ સદી માતાજી વીર મહારાજ રામબાઈ માં હેરુમા આદિની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સહ નવકુંડી યજ્ઞ તારીખ બે પાંચ બે હજાર બાવીસ થી તારીખ ચાર પાંચ બે હજાર બાવીસ સુધી યોજનાર છે ત્યારે સરદારપુરાના સમસ્ત સોળંકી પરિવાર દ્વારા આયોજિત મહોત્સવમાં વૈશાખ શુદ્ધ બીજ તથા તારીખ બે પાંચ બે હજાર બાવીસના રોજ વિવિધ વિધાન સહ પ્રારંભ થશે તારીખ ત્રણ ના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં નામાંકિત કલાકારો રમજટ બોલાવશે બાદમાં એકસો એકાવન કળશોથી મૂર્તિઓનું મહાભિષેક થશે રાત્રે એકસો આઠ દીપકની ભવ્ય આરતી સાથે રાત્રે ભવ્ય લોક ડાયરામાં કચ્છની કોયલ ગીતાબેન રબારી સહ કલાકારો રમજટ જમાવશે તેમજ તારીખ ચાર પાંચ બે હજાર બાવીસના રોજ શુભ મુહૂર્ત મૂર્તિઓનો પ્રવેશ થશે બાદમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે બાદમાં ધ્વજારોહણ યોજાશે ત્રણેય દિવસ ભોજન પ્રસાદ રાખવામાં આવેલ છે મહોત્સવમાં અનેક સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન આપશે મહોત્સવમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે પૂજ્ય ભુવાજી દેસાઈ કરમશીભાઈ જોરાભાઈ સૌને આશીર્વાદ આપી રહ્યા છે સરદારપુરા ગામે યોજાનારા મહા મહોત્સવને સફળ બનાવવા સોળંકી પરિવાર તથા સરદારપુરા ગામના વડીલો યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે ગામને શણગારવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં પધરામણી ને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તૈયારીઓ થઈ રહી છે જણાવવાનું કે અમારા સરદારપુરા મુકામે અમારી કુળદેવી શ્રી માતાજી ચિહર માતાજી ભોગ મહારાજ સધી માતા તમામ અમારા ઈષ્ટદેવોની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવા અમે જઈ રહેલા છીએ તો તારીખ બે પોંચ બે હજાર બાવીસને સોમવારના રોજ યજ્ઞની શરૂઆત થશે તો ત્યાંથી મૂર્તિઓ જેના ઘરે આમ આપણે ઉતા હશે ચડાવો ત્યાંથી મૂર્તિઓ તેમજ જળની યાત્રાનું આયોજન થશે દ્વિતીય દિવસે શોભાયાત્રા ગામની આજુબાજુ ફરતી ભવ્યથી ભવ્ય હાથી સાથે બગીઓ સાથે આ તમામ સુ સુશોભિત શોભાયાત્રા નીકળશે તેમાં તમામ આજુબાજુ તથા ગામ લોકો પણ જોડાશે તમામ સમાજો તેમજ બહેનો પણ કળશ સાથે શોભાયાત્રામાં જોડાશે તૃતીય દિવસે બારને ઓગણ પ્રાણ પ્રતિષ્ઠા થશે તારીખ ચાર પાંચ બે હજાર બાવીસને બુધવારના બારને ઓગણ ચાલીએ એ મૂર્તિ સ્થાપના એટલે પ્રાણ પ્રતિષ્ઠા થશે